કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય સામાન્ય જ્ઞાન છે. સામાન્ય જ્ઞાન એમાં જોઈશું પાઠ છવ્વીસ સામાન્ય પ્રશ્નો. અગાઉ પાઠ 25 સુધી આપણે ભણી ગયા, એનું હોમવર્ક પણ આપણે કર્યું સરસ સુંદર અક્ષરે સામાન્ય જ્ઞાનના ચોપડામાં. આજે ભણીશું પાઠ 26, એનું શું છે નામ? સામાન્ય પ્રશ્નો, આપણા જ્ઞાન માટેના પ્રશ્નો છે. અને એમાં ત્રણ ઓપ્શન પણ આપેલા છે, એમાં સાચા જવાબ સામે રાઈટ કરવાનું છે. આપણને આવડશે ને વિદ્યાર્થી મિત્રો? હું સવાલ બોલું, નીચે ઓપ્શન આપેલા છે, ફટાફટ તમારી રીતે જાતે રાઈટ કરી દેજો. તો ચલો જોઈએ. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે ત્રણ વાક્યો આપ્યા છે ને, અ, ક, ખ અને ગ ઓપ્શન આપેલા છે. પરીક્ષા દરમિયાન પૂછાય છે તો આ રીતે ત્રણ ઓપ્શન આપેલા જ હશે. ઉત્તર માટે સાચા વિકલ્પ સામે બોક્સમાં રાઈટની નિશાની કરવાની છે, સાચાની નિશાની કરવાની. તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ. સલમાન, દોઢ કલાકમાં કેટલી મિનિટ હોય છે? દોઢ કલાક એટલે એક કલાકને 30 મિનિટ, એટલે પહેલાં તો એ જ જોઈ લઈએ. એક કલાકમાં કેટલી મિનિટ હોય? 60. એક કલાકની મિનિટ કેટલી? 60. ગણિત વિષયમાં આપણે ભણી ગયા હતા કલાકની કેટલી મિનિટ હોય? એક કલાકની 60 મિનિટ. અહીં દોઢ કીધું છે, એક કલાકની 60, દોઢની પાછી એમાં 60માં 30 ઉમેરવાનો, અડધો કલાક થયો ને. દોઢ એટલે એક કલાક આખો ને અડધો એટલે દોઢ કલાક, એટલે 60 વત્તા 30 કરીએ તો કેટલા જવાબ આવે? 90. અહીં ઓપ્શનમાં 15, 45 અને 90 સાચો જવાબ. શું છે? 90 સામે આપણે રાઈટની નિશાની કરીશું. બીજું છે, કયું ફળ રંગનું નામ દર્શાવે છે? રંગનું નામ પણ હોય અને ફળને એ રીતે જ બોલાવાય, કેળું, નારંગી કે સફરજન. કેળામાં કંઈ કેળો કંઈ રંગ કહેવાય નહીં, નારંગી એ નારંગી રંગ પણ કહેવાય અને ફળનું નામ પણ છે. સફરજન એવો કોઈ રંગ છે નહીં. તો આપણો સાચો જવાબ છે નારંગી. તો નારંગીના બોક્સમાં આપણે રાઈટ કરીશું. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? વસ્તીની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર, ગુજરાત કે ઉત્તર પ્રદેશ? વસ્તીની દ્રષ્ટિએ તો જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશની સામે રાઈટ કરીશું. નીચેનામાંથી સૌથી મોટું પાન કયા વૃક્ષનું છે? જોઈએ, લીમડો, લીમડાને પણ પાંદડા નાના હોય છે, પીપળાના પાન પણ નાના હોય છે. રહ્યું જવાબ કેળ. કેળના પાંદડા તો કેવડા મોટા મોટા હોય છે તમારા જેવડા, તો કેળ પર રાઈટ કરીશું. ભારતની રાજધાનીનું નામ શું છે? મુંબઈ, નવી દિલ્હી કે ચેન્નઈ? રાજધાનીનું નામ શું છે? દિલ્હી. તો દિલ્હી સામે આપણે રાઈટ કરીશું. કયા પુસ્તકમાં શબ્દોના અર્થ જોવા મળે છે? શબ્દોના અર્થ, કોઈ અઘરો શબ્દ હોય તેનો અર્થ કયા પુસ્તકમાં આપણને જોવા મળે તે છે. કયા કયા ઓપ્શન આપેલા છે? શબ્દકોશ, એટલાસ કે ડિરેક્ટરી? તો શબ્દકોશ સાચો જવાબ છે, તો એની સામે રાઈટ કરીશું. ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ કયું છે? જોઈએ, સંજાણ, ઉદવાડા કે વલસાડ? ઉદવાડા સાચો જવાબ છે, તો ઉદવાડા સામે રાઈટ કરીશું. ચલો આગળ જોઈએ. નંબર 8, મેઘધનુષમાં સૌથી છેલ્લો રંગ કયો છે? સૌથી છેલ્લો રંગ કીધો છે, આ નીલો, વાદળી અને જાંબલી, આ ત્રણેય રંગ મેઘધનુષમાં છે. પણ મેઘધનુષ જ્યારે દેખાય તેમાં સૌથી છેલ્લે નીચે કયો રંગ હોય છે? જાંબલી. તો જાંબલી ઉપર રાઈટ કરીશું. નીચેમાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ એટલે કે સાચો છે? આશીર્વાદ, આ આશીર્વાદ કે આ આશીર્વાદ? આ ખ વાળો આશીર્વાદ સાચો છે, તો એના સામે આપણે રાઈટ કરીશું. કાનમનો પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? કાનમમાં શેની સૌથી વધારે ખેતી થાય છે? તે કપાસની, ડાંગરની કે તમાકુની? કપાસની. તો કપાસ સામે રાઈટ કરીશું. નીચેમાંથી શું વનસ્પતિમાંથી મળતું નથી? વનસ્પતિમાંથી શું નથી મળતું એ જોવાનું છે. ચા, ઈંડા કે કોફી? ચાનો પણ છોડ હોય છે, ઈંડાનો છોડ ન હોય તે મરઘીમાંથી મળે છે. કોફીનો પણ છોડ એટલે કે વનસ્પતિ છે, તો ઈંડા એ પ્રાણીજન્ય કહેવાય, એટલે ઈંડા સામે રાઈટ
કરીશું. આ બંને વનસ્પતિમાંથી મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયા છે આગળનો પ્રશ્ન? પૃથ્વીની આસપાસ શું ફરે છે? પૃથ્વીની આપણી આસપાસ શું ફરે છે એ જોઈએ. કયા કયા ઓપ્શન આપેલા છે? તારાઓ, ચંદ્ર અને સૂર્ય. પૃથ્વીની આસપાસ કોણ ફરે છે? ચંદ્ર. તો આપણે ચંદ્ર સામે રાઈટ કરીશું. વિજય ઘાટ એ કયા રાષ્ટ્રીય નેતાની સમાધિનું નામ છે? વિજય ઘાટ એ કયા રાષ્ટ્રીય નેતા માટે સમાધિ બનાવેલી? જવાહરલાલ નહેરુ કે મહાત્મા ગાંધી કે લાલ બહાદુર શાસ્ત્રી? તો સાચો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી. એના સામે આપણે ખરાની નિશાની કરીશું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક કયું છે? ડેરીનું મુખ્ય મથક કયું છે તે જોવાનું છે. અમદાવાદ છે કે મહેસાણા છે કે આણંદ? આણંદ છે. તો આણંદ સામે રાઈટની નિશાની કરીશું. સહસ્ત્રલિંગ 15મો સવાલ છે. સહસ્ત્રલિંગ તળાવના અવશેષો કયા નગરમાંથી મળી આવેલા છે? સિદ્ધપુર, ભુજ કે પાટણ? સાચો જવાબ છે પાટણ. સહસ્ત્રલિંગ તળાવ હતું, એના અવશેષો એટલે કે જૂના અગાઉના કાળ દરમિયાન જે જમીનની અંદર દટાઈ ગયા હતા, ખોદકામ કરતા બહાર નીકળી આવે તેને અવશેષો કહેવાય. તો ક્યાંથી મળી આવ્યા એ આખું નગર? પાટણ. પાટણમાંથી મળી આવ્યું. પાટણ ક્યાં આવેલું છે આપણે જોયું હતું ને અગાઉ પાટણમાં? ગુજરાતમાં. આગળ 16, ગુજરાતની પૂર્વ દિશા એ ભારતનું કયું રાજ્ય આવેલું છે? જોયું હતું ને ગુજરાત પાટ, એમાં આવ્યું હતું ઉત્તર પ્રદેશ છે કે મધ્ય પ્રદેશ છે કે આંધ્રપ્રદેશ? ગુજરાતની પૂર્વે કયું આવેલું છે? મધ્ય પ્રદેશ. તો આપણે મધ્ય પ્રદેશમાં રાઈટ કરીશું. નીચેનામાંથી વ્યોમ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? વ્યોમ શબ્દનો સમાનાર્થી શબ્દ કીધો છે વાદળ, ધરતી કે આકાશ? વ્યોમ એટલે એનો સમાનાર્થી શબ્દ આકાશ થાય, વાદળ કે ધરતી થાય નહીં. તો એ બે ઓપ્શન ખોટા કહેવાય. આકાશ એ સાચો છે જવાબ. તો આપણે આકાશમાં રાઈટ કરીશું. વસ્તીની દ્રષ્ટિએ શું છે? વસ્તીની દ્રષ્ટિએ અગાઉ પ્રશ્ન પૂછાય તે વિસ્તાર એટલે કે કદ શહેરનો, આ વસ્તી જ્યાં ઘણા બધા લોકો રહેતા હોય. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે? મુંબઈ, દિલ્હી કે કોલકાતા? સૌથી વધારે માણસો ક્યારે છે ભારતના? મુંબઈમાં. ક્યારે છે? મુંબઈમાં. તો મુંબઈ સામે રાઈટ કરીશું. વસ્તી છે તો વસ્તીનું ધ્યાન રાખી વિસ્તાર કીધો હોય તો બદલાઈ જાય. કયા શાકભાજીની આંખો હોય છે? આંખો નીકળી આવે છે કયા શાકભાજીને? કોબીજને, બટાકો કે બીટને? બટાકાને નથી નીકળતી, કોબીજને આંખો હોય છે ના, બટાકા ઉપર નથી સફેદ સફેદ નીકળતી. પછી આપણે તોડીએ છીએ તો પછી બીટમાં એવું દેખાય છે ના. તો સાચો જવાબ શું આવશે આપણો? બટાકો, જેનું શાક દરેકને ખૂબ પ્રિય હોય છે. આગળ જોઈએ. નીચેમાંથી કઈ રમત તમારા શરીરના વિકાસ માટે ઘણી મદદરૂપ થાય છે? વિકાસ માટે ઘણી રૂપ એટલે કે એનાથી હલનચલન થાય એ? ફૂટબોલ જેમાં હાથ પગ બંનેનો ઉપયોગ થાય છે. પછી લૂડો, આખા શરીરનો ઉપયોગ થાય છે. લૂડો બેઠા બેઠા રમીએ છીએ, સાપસીડી પણ બેઠા બેઠા રમીએ છીએ. ફૂટબોલમાં આખા શરીરની કસરત મળી જાય છે ને? તો જવાબમાં આવશે ફૂટબોલ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય પ્રશ્નો જોઈએ હવી સુધી. દરેકે પોતાના જ્ઞાન માટે આવા પ્રશ્નો અવનવી બુકોમાંથી કે ચોપડાઓમાંથી, ચોપડીઓમાંથી વાંચતું રહેવાનું, જેને કારણે આપણને સામાન્ય જ્ઞાન જેવા વિષયનું ભણતર એટલે કે અગાઉ પણ કામમાં આવે. તો ચલો આ પાઠ અહીં પૂરો થાય છે. હવે આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક મેળવી લઈએ. તો ચલો જોઈ લઈએ એનું હોમવર્ક. વિદ્યાર્થી મિત્રો પાઠ 26 એનું હોમવર્ક જોઈએ. આપણે શુંમાં લખીશું? સામાન્ય જ્ઞાનની ચોપડામાં લખાઈશું. અગાઉ આપણે પાઠ 25 સુધી પૂરું કર્યું છે. હવે જોઈએ પાઠ 26 એનું હોમવર્ક લખીશું. પહેલાં લખીશું પાઠ 26 સામાન્ય પ્રશ્નો, પછી હેડિંગ મારીશું અને 1 થી 20 સુધીના સવાલ જવાબ લખીશું. 1.5 કલાકમાં કેટલી મિનિટ હોય છે? પછી નીચે તીરનું નિશાન કરી અને 90 માત્ર સાચો જવાબ જ લખવાનો. આ બે ઓપ્શન લખવાના નહીં, માત્ર સાચો જવાબ જ લખવાનો. એ રીતે સવાલ, સાચો જવાબ, સવાલ લખીશું, જવાબ લખીશું, સવાલ અને જવાબ.
એ રીતે આખું પેજ 11 આમાં પણ એ રીતે જ લખવાનું. સવાલ લખવાનો સાચો જવાબ, સવાલ લખવાનો સાચો જવાબ, સવાલ સાચો જવાબ, વધારાના ઓપ્શન લખવાના નથી. એ રીતે આપણે 1 થી 20 સુધીના સબ પ્રશ્નો સવાલ જવાબ લખીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો.